પછી છે પૂર્ણાંક સંખ્યા એમાં જીરો વાળી આવે ધન વાળી આવે એ ઉપરાંત કેવી આવે માઈનસ વાળી સંખ્યા પણ આવે ક્યુ એટલે સમય સંખ્યા એમાં p છેદમાં q સ્વરૂપને લાવી 2 છેદમાં 3 5 છેદમાં 3 એવી છેદ વાળી સંખ્યા આવે બરોબર અને આ બધી સંખ્યાનો છે જેમાં સમાવેશ થાય છે એ સંખ્યાને વાસ્તવિક સંખ્યા r કહે છે તો અહીંયા આપણે દાખલામાં વાસ્તવિક સંખ્યા ઉપર કામ કરવાનું છે તો વાસ્તવિક સંખ્યા જોઈએ તો એના કેટલાક નિયમો છે કે ધારો કે a અને b કોઈ વાસ્તવિક સંખ્યા છે તો એના માટે જોઈએ તો પહેલા લઈ વર્ગમૂળ a બીજો વાસ્તવિક સંખ્યામાં વર્ગમૂળ વાળી 5 વાળી કોઈ પણ સંખ્યા આવે તો અહીંયા આપણે શું નિયમોમાં લખ્યું વર્ગમૂળ a b તો વર્ગમૂળમાં a અને b જે સાથે ગુણાકારમાં હોય એનો મતલબ શું વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b પછી વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને વર્ગમૂળ b એ ઓછા વર્ગમૂળ b આપણે બહુપદીમાં સૂત્ર આવતા હતા કંઈક આવા પ્રકાર જાણતા હતા a વત્તા b અને a ઓછા b તો આપણે શું કરતા હતા a વર્ગ ઓછા b વર્ગ આવો એનો જવાબ લખતા હતા એના જેવું છે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b એટલે વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b તો વર્ગમૂળ a નો વર્ગ કરો અને વર્ગમૂળ b નો વર્ગ કરો વત્તે ઓછા મૂકો એટલે વત્તે શું આવે a માઇનસ b જવાબ આવે અને બીજું એ જ રીતનું ભાગાકાર માટેનું છે આ ઉપરનું જે ગુણાકાર હોય કે વર્ગમૂળ a b હોય તો વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b લખી શકાય તો એ રીતના વર્ગમૂળ a ભાગ્યા વર્ગમૂળ b હોય તો વર્ગમૂળ a છેદમાં વર્ગમૂળ ભાગ્યા b લખી શકાય પછી વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b નો વર્ગ તો આપણે એમાં પણ બહુપદીનું સૂત્ર આવતું હતું કે કાવું આવતું હતું કે a વત્તા b નો વર્ગ તો શું થાય a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એક આ પ્રકારનું સૂત્ર આવતું હતું આ એના ઉપરથી બની શકે તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ a નો વર્ગ a થાય પછી 2 ગુણ્યા પેડ બીજું એટલે 2 ગુણ્યા વર્ગમૂળ a અને વર્ગમૂળ b એટલે વર્ગમૂળ a b થાય અને છેલ્લા વર્ગમૂળ b નો વર્ગ એટલે b થાય ત્યારબાદ એના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ તો એવું છે વર્ગમૂળ 4 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 4 ઓછા વર્ગમૂળ 3 એ ક્યાં આની કિંમત શોધો તમે શું કરવાનું આના જે સૂત્ર કયું છે તો આવું આ બીજા નંબરનું છે કેવું છે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b તો એના બરાબર a ઓછા b લખાય આ સૂત્ર મુજબ તો અહીં હું આ દાખલો ગણ એમાં કિંમત મૂકું પહેલા સૂત્ર સાથે લખી નાખું દાખલો વર્ગમૂળ 4 વત્તા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 4 ઓછા વર્ગમૂળ 3 બરાબર તો આનું સાદુરૂપ આપવું છે તો મેં કીધું હતું કે આ સૂત્ર મુજબ પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 4 નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ તો વર્ગમૂળ 4 નો વર્ગ વર્ગમૂળ 4 નો વર્ગ 4 પોતે થાય એવી રીતે વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે થાય એટલે 4 માંથી 3 જાય એટલે 1 આની કિંમત છે બરાબર આ નિયમનો આપણે ઉપયોગ કરો આ પ્રકારનો દાખલો પૂછાય પછી એક કે છેદનું સમયીકરણ કરો અને કઈક આવી રકમ આપી હોય છેદ વાળી વર્ગમૂળ વાળી તો જો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યા ભણી છે એમાં વર્ગમૂળ વાળી વાળી બધા દાખલા વર્ગમૂળ વાળા જ આવશે તો એમ કે છેદ નું સમયીકરણ કરો આ રકમ આપી છે તો આપણે શું કરવાનું આ રકમ ને આમ નામ લખી નાખવાનું આ રકમ ને આમ નામ લખી નાખવાનું પછી છેદ જોવાનું છેદમાં જે રકમ આપી ને એની માઇનસ નિશાની અને એની ઊંધી નિશાની વાળી રકમ થી અહીંયા ગુણવાનું અહીંયા માઇનસ 3 વર્ગમૂળ માઇનસ 5 છે તો અહીંયા માઇનસ વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 ની બદલે પ્લસ થી ગુણીશ બરોબર જો અહીંયા પ્લસ વાળી નિશાની એક હોય તો અહીંયા માઇનસ થી ઉપર નીચે ગુણવાનું રકમ આ જ લેવાની પણ નિશાની ઊંધી લેવાની માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ હવે ઉપર ઉપરનો ગુણાકાર કરો તો ઉપર શું છે 5 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અને નીચે શું છે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 પાછો આપણો આ બીજા નિયમ જેવો આવ્યો a વત્તા b a વત્તા b ને ઓછા કરો એના જેવું છે ઓછા વર્ગમૂળ વત્તા વર્ગમૂળ આની જગ્યાએ આપણે શું લખી આપી 5 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અને નીચે શું લખાય વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 ને વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5 એટલે કે 3 ઓછા 5 તો આનો જવાબ શું થાય 5 3 માંથી 5 જાય તો
Yeah, I'm gonna pass out.